નમસ્કાર. ગર્ભ સંસ્કાર સિરીઝમાં આપણે દર વખતે અલગ અલગ વિષય વિશે ચર્ચા કરતા હોય છે. આજે આપણે એ વિશે વિચારવું છે કે પ્રેગ્નન્સી દરમિયાન સંસ્કૃતનું શું મહત્વ છે. હવે સંસ્કૃત શબ્દ ઉપરથી જ ખબર પડે કે સંસ્કૃત એટલે સંસ્કારિત ભાષા, વિશિષ્ટ ભાષા અને વિકસિત પામેલી ભાષા. હવે પ્રેગ્નન્સી દરમિયાન જે માતાએ સંસ્કૃતના શ્લોકો, સ્તુતિઓ કે સ્તોત્રોનું પઠન કર્યું હોય તો તે બાળકની બોલી એકદમ સ્પષ્ટ હોય છે અને જે કોઈ પણ અઘરા શબ્દો હોય છે તો તે સ્પષ્ટ રીતે બાળક બોલી શકે છે. હવે આપણે ઘણી વખત કોઈ મંદિરોમાં ગયા હોઈશું કે બહાર કોઈ ભજન કીર્તનમાં કે ત્યાં ગયા હોય તો ત્યાં જે અમુક વખતે સંસ્કૃતના શ્લોકો છે કે સ્તુતિઓનું પઠન થતું હોય છે, હવે એ જ્યારે આપણે સાંભળીએ છીએ ને ત્યારે ઘણી વખત આપણને બધા જ શ્લોકોનો અર્થ કેવું ખબર નથી હોતી, છતાં પણ તે આપણને ગમે છે, તે આપણામાં એક અનેરો આનંદનો અનુભવ કરાવે છે. તો આવું કેમ થાય છે? તો સંસ્કૃતમાં અમુક અક્ષર છે તે તાલવ્ય છે, જે જીભના તાળવા સાથેના સ્પર્શથી ઉચ્ચારાય છે. અમુક અક્ષરો છે તે કંઠવ્ય છે, જે ગળામાંથી નીકળે છે. અમુક અક્ષરો છે તે દંતવ્ય છે, તે જીભના દાંત સાથેના સ્પર્શથી ઉચ્ચારાય છે. અમુક અક્ષર છે તે ઓષ્ઠવ્ય છે, જે હોઠના ફફડાટથી બોલાય છે. હવે જ્યારે સંસ્કૃતની સ્તુતિ કે સ્તોત્રનું પઠન થાય છે ત્યારે ગળું, હોઠ, જીભનું એટલું ઝડપથી હલનચલન થાય છે કે જેના લીધે આપણી આખી નર્વસ સિસ્ટમ છે તે સક્રિય થઈ જાય છે, એકાગ્ર થઈ જાય છે અને તેનું પરિણામ એ આપણા મન ઉપર થાય છે. તેનાથી આપોઆપ એક ઉર્જાનો સંચાર આપણા શરીરમાં થાય છે અને આનંદની અનુભૂતિ થાય છે. એટલે કે જો પ્રેગ્નન્સી દરમિયાન માતાએ પણ સંસ્કૃતના શ્લોકો, સ્તોત્રો કે સ્તુતિઓનું પઠન કરેલું હોય તો આ અનુભૂતિ બાળકને પણ થાય છે. અને વૈજ્ઞાનિકોએ સિદ્ધ કરેલું છે કે જે અસર શરીર ઉપર ધ્યાનની અવસ્થાથી થાય છે તે જ અસર સંસ્કૃત શ્લોકોના પઠનથી શરીર ઉપર થાય છે. અને આપણે ખરેખર નસીબદાર છીએ કે આપણા ઋષિઓએ આપેલો અમૂલ્ય વારસો જે કે સ્તુતિઓ છે, સ્તોત્રો છે તે આપણી પાસે છે. સંસ્કૃત ભાષાએ આપણને આપેલી સર્વશ્રેષ્ઠ ભેટ એટલે ઓમકાર. એવું કહેવાય છે કે સૃષ્ટિની ઉત્પત્તિ છે તે ઓમકારમાંથી થઈ છે. તો અત્યારે માતા પણ એક નાનકડા સર્જનહારની ભૂમિકામાં છે. તો એ વખતે સર્જનહાર આ શબ્દ બ્રહ્મનો આશરો જો એ નાનકડા સર્જન માટે કરી શકે તો કેટલું સુંદર પરિણામ મળે. આપણે જ્યારે ઓમ બોલીએ છીએ ત્યારે તે શબ્દ છે તે નાભીમાંથી નીકળે છે અને તેના નાભીથી જ બાળક ગર્ભનાળ દ્વારા પોષણ મેળવતું હોય છે. એટલે જ્યારે આપણે ઓમકાર બોલીએ છીએ ત્યારે આપણને શરીરમાં જે રોમાંચનો અનુભવ થાય છે, આનંદનો અનુભવ થાય છે તે બાળક સુધી પણ પહોંચે છે અને બાળક પણ એ લાગણીઓ અનુભવે છે. તેથી જ આપણો જે પ્રાચીન વારસો છે તે વારસાનો આપણે ગર્ભ શિક્ષણ માટે ચોક્કસ ઉપયોગ કરી શકીએ. સંસ્કૃતના નિયમિત શ્રદ્ધાપૂર્વક સ્તવનથી, ગાયનથી બાળકની બોલી તો સ્પષ્ટ બને જ છે પણ સાથે સાથે બાળકની સ્મરણ શક્તિ, યાદ શક્તિ પણ વધે છે.